राज्य में 6 महानगरपालिका 31 जिला पंचायत और 231 तालुका पंचायतों तथा 81 नगरपालिकाओं चूंटणी माटे भाजप सज्ज बनी गयु छे। त्यारे भाजपना उम्मीदवारों डोर टू डोर प्रचार शुरू कर्यो छे। भाजप द्वारा प्रचार प्रसार माटे विविध प्रकारनुं साहित्य तैयार करवामां आव्युं छे, जेमां बाळको, युवा वर्ग, महिलाओं जेवा वर्गने आवरीने चूंटणी प्रचार माटेनुं साहित्य निर्माण करवामां आव्युं छे। स्टीकर, भाजपना फ्लेग तो साथे मारुं घर, भाजपनुं घरनुं तोरण पण बनाववामां आव्युं छे। उपरांत टोपी अने खेस अलग अलग पत्रिकाओं पण प्रचारमां उपयोगमां लेवामां आवशे। स्थानिक मुद्दा अने खेडूत आंदोलनने ध्यानमां राखी भाजप द्वारा चूंटणी साहित्यमां सरकारी योजनाओ, कृषि कायदाना फायदा दर्शावता बेनर, पोस्टर तेमज कृषि आधारित योजनाओ साथे बेनरो पण बनाववामां आव्या छे। भाजपे चूंटणी साहित्यमां पोस्टर, बेनर, पत्रिका, फुग्गा, ध्वज, टोपी, टी शर्ट, बाइक माटेना स्टीकर, मोबाइल कवर, स्पेशल मार्क सहित 42 वस्तुओ बनाववामां आवी छे। त्यारे स्थानिक स्वराज्यनी चूंटणीना प्रचार साहित्यमां भाजप द्वारा 24 जेटला पॉकेट कार्ड बनाववामां आव्या छे, जेमां भाजप सरकारने विविध योजनानी माहिती आपवामां आवी छे। आ उपरांत वडाप्रधान नरेन्द्र मोदी, भाजप प्रदेश प्रमुख CR पाटिलના સંદેશાઓ આવરી લેવામાં આવ્યા છે, તો CM વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટિલના કટ આઉટ પણ બનાવવામાં આવ્યા છે। મહિલાઓને ભાજપ તરફી વોટ આપવા આકર્ષવા હેરપિન, કમરના પેન્ડલ સાથેની ચેન, બકલ, સાડીની પિન વગેરે ઉપકરણો પણ સામેલ કરવામાં આવ્યા છે। યમલભાઈએ જે પ્રકારે વાત કરી તેમ ભારતીય જનતા પાર્ટી પરંપરાગત રીતે દરેક ચૂંટણીમાં, ચૂંટણી ચાહે નાની હોય, ચૂંટણી ચાહે મોટી હોય, 8 બાય ઇલેક્શનોની અંદર પણ આપ સૌની સમક્ષ અમે જે કોઈ સાહિત્ય આ બાય ઇલેક્શનમાં મોકલ્યું હતું, જે તૈયાર કર્યું હતું, આપ સૌની સમક્ષ નિદર્શન કર્યું હતું। ચૂંટણી મેં કહ્યું એમ ચાહે નાની હોય મોટી હોય, ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે એક સુઆયોજિત રીતે પ્રચાર પ્રસાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો લોકો સુધી થઈ શકે, અને એના માટે ચાહે વિઝ્યુઅલ પ્રચાર હોય, ચાહે પ્રચાર સામગ્રી પ્રિન્ટેડ હોય, ભારતીય જનતા પાર્ટીનું એક તંત્ર પરંપરાગત રીતે આ કામ કરતું રહ્યું છે। આ વખતે એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જે રીતે દર વખતની જેમ 42 પ્રકારની વસ્તુઓ પ્રચાર માટે બૂથ સુધી પહોંચી શકે, નાનામાં નાના કાર્યકર્તા સુધી, પ્રજા સુધી, લોકો સુધી પહોંચી શકે એવા પ્રકારની તમામ વસ્તુઓનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ખાસ કરીને જે બિલ્લો, અમારું સૂત્ર, જે સેન્ટ્રલ થીમ જેને કહી શકાય, ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ, એનો લોગો પણ આ વખતે અમે વિશેષ રીતે કર્યો છે। સાથે સાથે કમળનો લોગો દર વખતની જેમ અમે કરીએ છીએ એવી રીતે આ લોગો પણ આ વખતે અમે, જે પોકેટ ઉપર લગાવી શકાય, સામાન્ય લોકો, સમર્થકો પણ લગાવી શકે એવા પ્રકારનો લોગો પણ કર્યો છે। કુલ 42 પ્રકારની વસ્તુઓમાં ખાસ કરીને ધ્યાન ખેંચે એવા 24 પ્રકારના કાર્ડ આ વખતે અમે પહેલી વખત કર્યા છે। યુવાનો, વિદ્યાર્થીઓ ખાસ કરીને એનો ઉપયોગ કરી શકે એવા પ્રકારના આવા જે કાર્ડ છે, અલગ અલગ પ્રકારના કાર્ડ છે, એ અમે 24 પ્રકારના અલગ અલગ, એમાં કોટેશન્સ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી છે, અમારા કેન્દ્રીય ગૃહમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, માનનીય મુખ્યમંત્રી છે, એમના કોટેશન સાથે સાથે જે યોજનાઓ છે, આ યોજનાઓને લઈને આવા અલગ અલગ 24 પ્રકારના પોકેટ કાર્ડ અમે બનાવ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે વક્તા તરીકે નાની નાની મીટિંગ લેવા જાય છે એમના માટે પણ ઉપયોગી થવાનો છે, અને મતદારો જે ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે એના માટે પણ એ ઉપયોગી થવાના છે। બહેનો માટે પણ ખાસ પ્રકારનું સાહિત્ય, લેડીઝ પાકેટ, લેડીઝ બક્કલ, પેન્ડલ, સાડી પિન જેવા પણ કેટલીક વસ્તુઓ અમે તૈયાર કરી છે, જે આપ સૌના માટે ડિસ્પ્લેમાં અમે રાખી છે। માસ્ક, જ્યારે કોવિડની મહામારીમાં માસ્કની પણ અમે વ્યવસ્થા કરી છે। ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ પ્રકારનું નાનાથી મોટું ગેધરિંગ હોય, ચાહે સભા હોય, ચાહે મીટિંગ હોય, કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ વ્યક્તિ ત્યાં માસ્ક વગરનો ભૂલથી પણ આવી ગયો હોય તો પણ એને માસ્ક અમે પહોંચાડી શકીએ, અને એટલા માટે મોટા પ્રમાણમાં અમે માસ્ક બનાવ્યા છે। ખાસ કરીને અલગ અલગ વર્ગના માટેની પત્રિકાઓ, ચાહે અમારો ફિલ્ડ ઉપર યુવા મોરચો હોય, ચાહે મહિલા મોરચાની કાર્યકર્તા બેન હોય, તો વર્ગવાર પત્રિકાઓ, ટોટલ 7 પ્રકારની પત્રિકાઓ પણ અમે આ વખતે બનાવી છે। હું માનું છું કે એ ડિસ્પ્લેમાં તમારી સમક્ષ અમે રજૂ પણ કરી દીધી છે। એ જનરલ પત્રિકા તમામ વર્ગ, શહેરી વર્ગ, ગ્રામ્ય વર્ગ, એના માટેની એક જનરલ પત્રિકા કે જેમાં તમામ ઇસ્યુઓને આવરી લીધા હોય એવા પ્રકારની પત્રિકા, સાથે યુવા માટેની પત્રિકા, મહિલાઓ માટેની પત્રિકા, SC સમાજ માટે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોએ અને સ્થાનિક કક્ષાએ કેવા પ્રકારના નિર્ણયો લીધા છે એ દર્શાવતી પત્રિકા, એવી જ રીતે OBC સમાજ માટેની પત્રિકા, કિસાન માટેની પત્રિકાઓ એ અમે બનાવી છે। બાઇક રેલી માટે ખાસ પ્રકારની ઝંડી પણ અમે બનાવી છે, ત્યાં અમે મૂકી છે। ખાસ કરીને
ચૂંટણીની અંદર છેલ્લા દિવસની જે વ્યવસ્થા હોય છે, મતદાન માટેની જે વ્યવસ્થા હોય છે, એની કીટ પણ અમે 50,000 કરતા વધારે બૂથોની અંદર સેન્ટ્રલી વ્યવસ્થા કરીને માનની અતુલભાઈની આગેવાનીમાં એક આખું જ વ્યવસ્થા તંત્ર કામ કરી અને એ બૂથ કીટ પણ અમે સેન્ટ્રલી પ્રમાણે જે જિલ્લામાં જેટલા બૂથ છે એ બૂથની કીટ પણ અમે અહીંથી પહોંચાડવાના છીએ. કાર્યાલય માટેના બેનરો હોય, બાળકો માટેના બ્યુગલ, માસ્ક, કાપડની ટોપી, તમામ પ્રકારની વસ્તુઓ, કુલ 42 વસ્તુઓ અમે અહીંથી પહોંચાડવાના છીએ. વિશેષ વ્યવસ્થા બૂથ સુધી આ કાર્યકર્તાઓને આ મળ્યું છે કે નહીં, એની વહેંચણી પ્રોપર થઈ છે કે નહીં, એના માટેનું પણ તંત્ર અમે ગોઠવ્યું છે. રાઉન્ડ માટે ટોપી, ખેસ, સ્ટીકર અને પત્રિકા મેં આપને બતાવી, એમ 7 પ્રકારની પત્રિકાઓ છે. કાર્યાલય માટેના બેનરો છે. વાહનો માટેના, ટુ વ્હીલર્સ માટે અને ફોર વ્હીલર્સ માટે, બંને માટેના સ્ટીકર્સ પણ અમે દર વખતે, ગયે વખતે પણ બનાવ્યા હતા, વિધાનસભાની ચૂંટણીમાં પણ બનાવ્યા હતા, 2017 લોકસભામાં પણ બનાવ્યા હતા અને આ વખતે પણ અમે બતાવ્યા છે. મેં આપને કહ્યું એમ ગુજરાત છે, મક્કમ ભાજપ છે, અડીખમ એનો લોગા સાથેના બેઝ પણ અમે બનાવ્યા છે. એમ કુલ મળીને 42 પ્રકારની વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીના પહેલા રાઉન્ડની અંદર કેટલીક વસ્તુઓ જતી રહી છે. મહાનગરપાલિકાની અંદર આવતીકાલથી બીજા રાઉન્ડનું સાહિત્યની અંદર આ બધી જ વસ્તુઓ બૂથ કક્ષા સુધી અમારી પહોંચવાની છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી, એનું પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય, એક બેઠક છે એ અમારી બિનરીપ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિજયના શ્રીગણેશ થયા છે. એમ કહું તો ચૂંટણીના બેટલની અંદર ભારતીય જનતા પાર્ટી ચાહે પ્રચારાત્મક રીતે હોય, કોંગ્રેસ કરતાં ઘણી આગળ છે. આજે કોંગ્રેસ હજી એના ખોવાયેલા ઉમેદવારો, નારાજ કાર્યકર્તાઓને શોધી રહી છે. એવામાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે, એના રાઉન્ડ શરૂ થઈ ગયા છે. આજથી માનની મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી પોતે પણ ભાવનગર મુકામે સભાઓ શરૂ થઈ રહી છે. કહેવાનો મતલબ એ છે કે પ્રચારની રીતે પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતા ઘણી રીતે આગળ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.